આર્થિક તંગીમાં આજકાલ લોકો આપઘાત જેવું મોટું પગલું ભરી લેતા હોય છે, ત્યારે સુરતમાં બે સગા ભાઈઓએ આર્થિક પરિસ્થિતિને લઈને જીવન ટૂંકાવી લેવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. બંને ભાઈઓએ અનાજમાં નાખવાની દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ વલ્લભીપુર તાલુકાના અને અમરોલી વિસ્તારમાં આવેલી સ્વીટ હોમ સોસાયટીના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં સુતરિયા પરિવાર રહે છે. 22 વર્ષ પહેલા પિતાનું અવસાન થયું હતું. ત્યારબાદથી માતા અને બે દીકરા અને બે દીકરાઓએ પરિવારને સંભાળ્યો હતો. પરિવારના બે દીકરા બંને રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. પિતાના અવસાન બાદ સુતરિયા પરિવાર સંઘર્ષ કરીને પોતાનું જીવન ચલાવતા હતા. 8 વર્ષ પહેલા અમરોલી વિસ્તારમાં આવેલી સ્વીટ હોમ સોસાયટીના ત્રીજા માળે 302 નંબરનો ફ્લેટ ખરીદ્યો હતો. ત્યારે પણ આર્થિક સ્થિતિ સારી ન હતી. જોકે પરિવારજનો અને સંબંધીઓએ સપોર્ટ કરતા હોમ લોન લઈને આ ફ્લેટ લીધો હતો. બે ભાઈ કોઈ અગમ્ય કારણોસર કાલે 2-2.5ના ગાળામાં 2-2.30ના ગાળામાં દવા પી લીધી છે. એમના ઘરે રજવાડી પાર્ટી પ્લોટની બાજુમાં એમના મમ્મી અને એમના બેયના વાઈફ ના ફોન આવ્યો ત્યારે અમને આશ્ચર્ય થયું છે. મન નથી માનતો કે મગજ હા નથી પાડતો કે આ લોકો આવું પગલું ભરી શકે. અત્યારે તો અમને અમારી રીતે કોઈ એવું કારણ હોય એવું દેખાતું નથી. હોય તો એ બે અંગત એ રીતે જ જાણે. આર્થિક સકડામણનું અત્યારે તો કોઈ ખબર નથી એટલે હું કહી શકું નહીં. હા, હોમ લોનની મને ખબર છે કે હોમ લોન હતી. બે હીરાની કંપનીઓમાં અલગ અલગ કંપનીમાં કામ કરતા હતા. ના બે અત્યારે છૂટા નહોતા, અત્યારે તો કામ પર જ હતા.